brought to you by Techno Spark 20 series smartphones. અમે ભારતીય જનતા પાર્ટીનો બી વિરોધ કરીએ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી રહ્યા છીએ. અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટી જોડે જ હતા. 30 કરોડ જનતાની મેં 30 કરોડ રાજપૂત સમાજના બી લોકો છે અને તમને 30 કરોડ રાજપૂત સમાજની જરૂર નહીં, પણ તમને 1 પરસોત્તમ રૂપાલાની જરૂર છે, તો હવે અમારે બી તમારી જરૂર નથી. આ બધા સંમેલન કરવા પડે છે, બાકી અમને આ બધાનો ટાઈમ બરબાદ થાય છે. નર્મદા જિલ્લાના ગોપાલપુરા ગામ ખાતે એક ક્ષત્રિય સમાજનું સંમેલન છે, ત્યારે આપણી સાથે યુવાનો છે, એમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલાનો જે વિરોધ છે એને લઈને જે કાર્યક્રમ છે, શું કહેશો તમે? જે પુરુષોત્તમ રૂપાલાએ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના મિનિસ્ટર ને બીજેપીના મોટા નેતા છે, એમણે ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણી કરી લે છે, એને માટે એમનો અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને એના કારણે અમે ભારતીય જનતા પાર્ટીનો બી વિરોધ કરીએ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડી રહ્યા છીએ. અત્યાર સુધી અમે ભારતીય જનતા પાર્ટી જોડે જ હતા, પણ જે સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે એના કારણે અમે એમનો વિરોધ કરી રહ્યા છીએ. અને મેં તો મોદી સાહેબને બી એવું કહેવા માગું છું કે તમે 130 કરોડ જનતા મારી છે એવું કહેતા હોય તો 130 કરોડ જનતાની મેં 30 કરોડ રાજપૂત સમાજના બી લોકો છે અને તમને 30 કરોડ રાજપૂત સમાજની જરૂર નહીં, પણ તમને 1 પરસોત્તમ રૂપાલાની જરૂર છે, તો હવે અમારે બી તમારી જરૂર નથી. અને એના કારણે અમે તમારો વિરોધ કરી રહ્યા છીએ અને દરેકે દરેક સમાજમાં જઈને અમે કહીશું કે ભારતીય જનતા પાર્ટીએ અમારી મા બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, તો તમે અમને આ આંદોલનમાં સાથ સહકાર આપો. ખાસ કરીને જે રૂપાલા માફી માગી છે એમને, પુરુષોત્તમ રૂપાલા 3-4 વાર માફી માંગી ચૂક્યા છે અને એમને માફી માંગી ચૂક્યા છે અને યુવાનો જે હતા એમને કીધું કે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થવો જોઈએ, ભાજપનો વિરોધ ના થવો જોઈએ, શું કહેશો તમે? ના, એવું કશું નથી. અમે દર વખતે આપણો એક ટેવ પડી ગઈ છે કે 1-2 જણમાં બોલે, 2-3 જણ માફી માગે, આ કાયમનું છે. એટલે હવે એ સાંખી લેવામાં નહીં આવે. રાજપૂત સમાજનું વારે ઘડી અપમાન એ હવે સાંખી લેવામાં નહીં આવે. ભૂતકાળમાં બહુ એક મોટા નેતા બોલે, નાનો નેતા બોલે, એક પછી માફી માગી લે બીજે દિવસ, આ કંઈ માફી માગવાનો વિષય નથી. આ એક અસ્મિતાનો સવાલ છે કે આ રીતના છસવારે કોઈ બોલે ને અમે કોઈ માફી માગી લે એ હવે સાંખી લેવામાં નહીં આવે. હવે આને સજ્જડ વિરોધ કરવામાં આવશે. અન્ય જે યુવાન છે એમને કહીશું કે કેન્ડિડેટ હટાવી દો, અમે 400ની નહીં 440 સીટ આપીશું, પણ સતત ના માનવાથી આટલું મોટું સંમેલન થવાથી તો પણ એ લોકો અમારી નામ એ કરીએ છીએ, એટલે આ બધા સંમેલન કરવા પડે છે, બાકી અમને આ બધાનો ટાઈમ બરબાદ થાય છે. 7 તારીખે ઇલેક્શન છે તો પણ એ લોકો પાસે હજુ કશું એવું છે નહીં અને હવે તો કોઈ ચાન્સીસ છે નહીં કે એ લોકો કે ટિકિટ કેન્સલ થાય, એટલે આ સંમેલન એના લીધે થઈ રહ્યું છે. રાજપૂત સમાજની સાથે અન્ય સમાજ પણ અહીંયા સંમેલનમાં આવ્યા છે, શું કહેશો તમે? અમને બધાનો સાથ છે, અમારી સાથે બધા જ છે, આદિવાસી પણ છે, બારિયા સમાજ છે, પટેલ સમાજ, બધા સમાજ અમારી સાથે છે. આ ખાલી મોદી સાહેબને એમ નથી દેખાતું કે આ એમની ભૂલ થઈ છે રૂપાલા સાહેબની, એવું મોદી સાહેબ અત્યાર સુધી એક શબ્દ નથી બોલ્યા અમારી માટે. આટલું મોટું અમે રાજકોટ આટલું મોટું સંમેલન કર્યું તો એમને દેખાયું નથી, એમની આંખોમાં નથી આવ્યું કે આ સંમેલન થયું છે એવું, એમને એના માટે કંઈક એક શબ્દ તો બોલવો જોઈએ કે નહીં. બીજું કે પુરુષોત્તમ રૂપાલા 3-4 વાર માફી માગી ચૂક્યા છે અને કહે છે કે પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ થવો જોઈએ, ભાજપનો વિરોધ ના થવો જોઈએ, શું કહેશો તમે? પુરુષોત્તમ રૂપાલા એ જે આપણે પુરુષોત્તમ કાકા કહીશું, હવે અમે તો અમે અજાણ્યા વ્યક્તિને કાકા જ કહીએ છીએ, તો પુરુષોત્તમ કાકાએ જે માફી માંગી છે 3 વખત અમારા સમાજ પર ઘણી ટીકા છે, અમને વાંધો નથી, પણ જ્યારે નારી પર આવે છે ત્યારે નારી અસ્મિતાને માટે અમે એમનો વિરોધ કરશું. માફી શક્ય નથી,
માફી પૂરતી નથી, એમનું સભ્યપદ રદ થઈની માંગ હતી તે બી પૂરી ના કરી, અને હવે ખાલી રૂપાલાનો વિરોધ નથી, આ વિરોધ છે ભાજપનો એટલા માટે કે આંખ આડા કાન કરી દીધા. આટલી જનમેદની ભેગી કરી, અમે 10-12 લાખની જનમેદની ભેગી કર્યા પછી બી એમને ના સાંભળ્યું, ના જોયું અને ના બોલ્યું, અને એ બોલતા કે રદ કરીએ છે તો આજે અમે આ ભેગા ન થતા. એ ના બોલ્યા, એક કશું નિવેદન, એક નિવેદન ના આપી કોઈ બી નેતાએ આજે, એટલે અમે ભેગા થયા છે અને આ અમે વિરોધ ચાલુ રાખશું. અને જ્યાં દરેક ચૂંટણીમાં આ જે ચૂંટણી, તમે શું કહેશો ચૂંટણી પછી? ચૂંટણી પછી કશું નથી, આગળનો ફ્યુચરનું પ્લાનિંગ એ જ છે કે સતત વિરોધ ચાલુ રહેશે. ખાલી આ રૂપાલા સાહેબ સુધી વાત નથી રહી, સતત વિરોધ ચાલુ રહેવાનો છે. આગળ જિલ્લા પંચાયતની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણી, દરેક ચૂંટણીમાં ભાજપનો વિરોધ કરવાનું નક્કી થયેલું છે સંકલન સમિતિ દ્વારા. તમે જોયું કે આજે નર્મદા જિલ્લાના ગોપાલપુરા ખાતે ક્ષત્રિય સમાજનું જે સંમેલન છે, તમે તસવીરમાં જોઈ શકો છો, ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન, જેની અંદર મોટી સંખ્યામાં જે મહિલાઓ પણ ઉપસ્થિત છે. તમે જોયો કે મોટી સંખ્યામાં રાજપૂત સમાજ દ્વારા અહીંયા સંમેલન કરીને પુરુષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીને વિરુદ્ધ મતદાન કરવા માટેની વાત કરવામાં આવી રહી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.